સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી એવી રાજકોટની સોની બજારમાં આમ તો દરરોજ ખાસી ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આજે અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત હોય વધુ ભીડ ઉમટી હતી. તેવામાં એક બંગાળી કારીગર તરુણ પોતાની સાથે થોડું સોનું લઈને પોલિશિંગ માટે નીકળ્યો હતો, જેને લુખા ઈસમોએ અટકાવી તેના ઉપર છરી વડે હુમલો કરીને તેનું સોનું લૂંટવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે અન્ય બંગાળી કારીગરો એકઠા થઈ જતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ત્યારબાદ ન્યાયની માંગણી સાથે બંગાળી લોકો દ્વારા પોલીસ ચોકીનો ઘેરાવ કરતા પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી કરાઈ હતી. રાજકોટમાં જ રહેતો અને સોની બજારમાં કામ કરતો બંગાળી તરુણ હસીબુલ આજે બપોરે પોતાની સાથે થોડું સોનું લઈને પોલીસિંગ માટે નીકળ્યો હતો. ત્યારે બજારમાં જ એક આવારા ઈસમે સોનું પડાવી લેવાના ઈરાદે આ તરુણ ઉપર છરી વડે હુમલો કરતા અન્ય લોકો એકઠા થઈ ગયા હતા અને હુમલાખોર નાસી છૂટ્યો હતો, જ્યારે ભોગ બનનાર તરુણને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. ઘટનાને પગલે બંગાળી કારીગરોનું જૂથ એકઠું થઈ ગયું હતું અને ટોળું પોલીસ ચોકીએ ધસી ગયું હતું, જ્યાં પોલીસ ચોકીને ઘેરાવ કરી ચક્કા જામ કરતા પોલીસને ના છૂટકે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હસીબુલ નામનો બંગાળી છોકરો એને દુકાને એના મામાની દુકાને કામ કરે છે, ત્યાંથી બપોરના એના રેસિડન્ટ ઉપર ગયેલા અને 5 વાગ્યા સુધી એ ઘરે આવેલો ને એને તપાસ કરતા 5 વાગે બોગાણી શેરી પાસે એ મળી આવેલો અને એને કોઈ કે છરી મારેલી છે એવા મેસેજ છે અને અત્યારે હોસ્પિટલાઇઝ છે, એ સારવાર હેઠળ છે. કોને માર્યું, કઈ જગ્યાએ માર્યું એ બધું એ તપાસનું છે. હાલ હવે કોઈ ફળીભૂત થયેલું નથી. ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોરને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી સોની બજાર રાજકોટની સોની બજાર ખૂબ જ અસલામત છે. અહીંયાના વેપારીઓને પણ પોલીસની ઢીલી નીતિ સામે પોતાની અસલામત માની રહ્યા છે. ત્યારે આજની ઘટનાને પગલે રજૂઆત કરવા ગયેલા બંગાળી કારીગરોએ ન્યાય માટે રજૂઆત કરી હતી, પરંતુ રજૂઆતની રીત ખોટી હોવાથી પોલીસને આ પગલું ભરવું પડ્યું હતું. તે ઉપરાંત રાજકોટની સોની બજારમાં અગાઉ પણ અનેક મોટી લૂંટની ઘટનાઓ બની ચૂકી છે. હવે પોલીસ થોડી જાગૃત થાય અને સોની બજારના સોની વેપારીઓ છૂટી ધંધો કરી શકે અને આવા બજારમાં રખડતા લુખ્ખા તત્વો ઉપર ચાપતી નજર રાખે તેવી માંગણી પણ વેપારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.